નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વનું એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રયોગ પોથીના પ્રયોગ નંબર 3 નું સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. તો ચાલો મિત્રો, આપણે આજે પ્રયોગની શરૂઆત કરીએ. આ પ્રયોગનો હેતુ છે પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું. જેના સાધનો છે સ્ટેન્ડ, થર્મોમીટર, બે કાણાવાળો બોજ, કાચની વક્રનળી, બર્નર, ટેપાઈ, તારની જાળી, ગોળાકાર ચંબુ વગેરે. ત્યાં પદાર્થો છે પાણી. તો મિત્રો, આકૃતિ તમારે એ સાઈડમાં દોરી દેવાની છે. તો ચાલો આપણે પ્રયોગ પદ્ધતિ જોઈએ. કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરો. ચંબુને બે કાણાવાળા બોજ વડે બંધ કરો. તેને એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી એક કાચની વક્રનળી પસાર કરો. થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો. કાચના ચંબુને ત્રિપાઈ પરની જાળી પર મૂકી બાકીના સાધનોની આકૃતિ પ્રમાણે ગોઠવો. કાચના ચંબુને ગરમ કરો. પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નોંધો. ત્યારબાદ 2 મિનિટ પછી અને 5 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન નોંધો. આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરો. તો ચાલો મિત્રો, આપણે અવલોકન જોઈએ. પાણી ઉકળે ત્યારનું શરૂઆતનું તાપમાન 100 સેલ્સિયસ, 2 મિનિટ પછીનું ઉકળતા પાણીનું તાપમાન તેમાં પણ 100 સેલ્સિયસ અને 5 મિનિટ પછીનું ઉકળતા પાણીનું તાપમાન તો તેમાં પણ 100 સેલ્સિયસ આવશે. આ પરથી આપણે નિર્ણય જોઈએ. પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ હોય છે. તો ચાલો મિત્રો, આપણે જ્ઞાન ચકાસણી જોઈ લઈએ. જેમાં પ્રશ્ન 1 છે. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જેમાં પ્રથમ પ્રશ્ન છે, પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. જેમાં વિકલ્પ નંબર એ આવશે. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા રૂપાંતરમાં ઉષ્મા મુક્ત થાય છે. તેમાં આવશે 1 અને 4માં, એટલે કે વિકલ્પ ડી. ત્રીજો પ્રશ્ન છે, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે. તો તેનો જવાબ આવશે બાષ્પીભવન. ચોથો પ્રશ્ન છે, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે. તો તેનો જવાબ છે તાપમાન વધતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા. તો ચાલો મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. બરફનું ગલન બિંદુ 373 કેલ્વિન છે. પ્રવાહીની સરખામણીમાં વાયુનો પ્રસરણ દર ખાલી જગ્યા હોય છે. તો તેમાં જવાબ આવશે વધુ. ત્રીજો પ્રશ્ન છે, તાપમાન વધતા પ્રસરણ ખાલી જગ્યા ઝડપી બને છે. તો વધુ. ચોથો પ્રશ્ન છે, 100 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો તેમાં આવશે 373. પાંચમો પ્રશ્ન છે, 273 કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. તો તેમાં આવશે 0. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમે જો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. અને બીજા પ્રયોગો જોઈએ તો તે પણ આપણી ચેનલ પર મૂકી દેવામાં આવશે. મિત્રો, ધન્યવાદ.